સુરત પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન યોજાયું હતું, જેમાં પોલીસે કાપોદ્રા વિસ્તારમાં ગુમ થયેલા અથવા તો ચોરી થયેલ મોબાઈલ શોધી કાઢ્યા છે. ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ 30 જેટલા ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે. લોકોની ફરિયાદના આધારે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરાઈ. પોલીસ દ્વારા 3.50 લાખથી વધુની કિંમતના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા અને જે તે વ્યક્તિને પરત આપવામાં આવ્યા છે. કાપોદ્રા PISP દ્વારા લોકોને મોબાઈલ પરત આપવામાં આવ્યા હતા. વારસ સુરતમાં અગાઉ પણ જે કાર્યક્રમ કરવામાં આવેલા છે, તેરા તુજકો અર્પણ, આ કાર્યક્રમ હેઠળ જે લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોઈક જગ્યાએ પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળીને આવ્યા હોય, તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય, તે મુજબ અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મે 2024થી લઈ ને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી, એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ 30, જેની કિંમત રૂપિયા આશરે 3.5 લાખ જેટલો મુદ્દામાલ, આજરોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓને તેઓનો મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામગીરી કરેલ છે.